હવે સમાચાર વિગતવાર. કોરોના સંક્રમણના ભય વગર એક મહિનાની સતત ડોર ટુ ડોર સર્વે કરતા આરોગ્યકર્મી પોતાના પરિવારને ભૂલી લોકો સેવા અને આરોગ્યની ચિંતામાં લાગ્યો છે. અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે રહેતા દિવાન ઇમામ ઇબ્રાહીમે 7 મહિના પૂર્વે જ લગ્ન કર્યા છે અને પરિવાર સાથે રહે છે. કોરોના મહામારીના સમાચાર આવતા જ છેલ્લા 1 મહિનામાં આરોગ્ય ટીમ 24/7 કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં અત્યાર સુધી 70 થી વધુ હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકો સાથે ડે ટુ ડે વિઝિટ અને કોલિંગથી સંપર્ક કરી રિપોર્ટિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, હોમ ક્વોરન્ટાઇન વિઝિટ આરોગ્ય સર્વે સહિતની કામગીરી દિવસ રાત વિના કોઈ સંકોચ એક કોલ આવતા જ કરી રહ્યા છે. મોટરસાયકલ પર જીઆઈડીસી અને શહેર બંને વિસ્તારમાં રોજનું 50 થી 60 કિલોમીટરના ચક્કર મારી રહ્યા છે. આ અંગે એક વાતચીતમાં દિવાન ઇમામે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી કામગીરી 24 કલાકની ચાલે છે. ઘરેથી ટિફિન લઈ નીકળ્યા બાદ ક્યારે જમવાનો ટાઈમ મળે તેના પર ટિફિન જમીએ છીએ. આ કામગીરી દરમિયાન કેટલીક લોકો ગુસ્સાનો કે સવાલો અને ખોટા ફોનનો પણ સામનો કરવો પડે છે, તો હોમ ક્વોરન્ટાઇન કરેલ લોકોમાં મરતા પૂર્વે તેઓ કોઈ દર્દી નથી તેની સભાનતા દર્શાવી તેમને જોડે વ્યવહાર કરવો પડે છે અને તેમના આરોગ્યની તકલીફ જાણવી પડે છે. પરિવાર દ્વારા આ બાબતે કોઈ જ રોકટોક નથી અને ટીમનો પૂરતો સપોર્ટ મળે છે. એટલું જ નહીં, આ કામગીરી સરળતાથી બજાવી શકીએ છીએ. હું એકલો નથી, પણ અમારા બ્લોક હેલ્થ ઓફિસર, તબીબો અને કર્મચારીઓ પણ આ ફરજમાં જ્યારે કોરોના સામે સૈનિકોની જેમ લડી કોરોનાને હરાવવા માટે સમર્પિત થઈ કામગીરી કરી રહ્યા છે. અમે હેલ્થ કર્મચારી છું ને અમને જે માહિતી જિલ્લા તરફથી આવે છે કે જે ડોમેસ્ટિક કે ઇન્ટ્રા ડોમેસ્ટિક જેમ કે બહારથી વિદેશથી આવેલા હોય કે પછી પોતાના ભારત દેશના જ હોય પણ એ લોકો બહારથી આવ્યા હોય તે લોકોની અમે વિઝિટ લઈએ છીએ અને એ લોકોને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય તેવી સુવિધા પૂરી પાડીએ છીએ. તે લોકોને 15 દિવસ 14 દિવસ સુધી પોતાના ઘરમાં હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ. એ લોકોને સમજાવીએ છીએ કે તમે બહાર ના જાઓ, જો તમને કદાચ બાયચાન્સ કોઈ ઇન્ફેક્શન હોય તો બીજા કોઈને પણ લાગી શકે છે, એ ના લાગે તે માટે એ લોકોને સમજાવીએ છીએ અને એ લોકોને પોતાના ઘરમાં 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરીએ છીએ. ને અમે ટાઈમ નથી જોતા કે અમારે ભાઈ ડ્યુટી ટાઈમ હોય છે કે આમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી અમે ડ્યુટી ટાઈમ નથી જોતા, પણ અમારો લક્ષ્ય એ જ છે કે કોઈ પણ આપણા ભારત દેશના કોઈ પણ નાગરિકને આવું કોઈ પ્રોબ્લેમ ના થાય, કોરોના વાયરસથી કોઈ પીડાય ના, તેના માટે અમે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અચ્છા, આમાં તમને ક્યારેક ક્યારેક કોઈ સમસ્યા નડતી હોય કે કોઈ કોઈ લોકો? હા, અમુક જગ્યાએ સમસ્યા ના રહે છે, જેમ કે કોઈક સોસાયટીમાં હોય છે તો અમે તમે કેમ આવો છો, તમે કેમ આવ્યા છો, અહીંયા કોઈ પોઝિટિવ છે એમ કહીને અફવાઓ પણ ફેલાવે છે લોકો, ને તેના માટે અમને ફૂલ સપોર્ટમાં આપણા પોલીસ કર્મચારીઓ જે ભાઈઓ છે તે પણ કરે છે કે આપણે સોસાયટીમાં જઈએ છીએ તો એ લોકો પણ આપણને મદદ કરે છે. કોઈ સોસાયટીમાં પ્રોબ્લેમ થાય તો એ લોકો પોતાની રીતે અમારી જોડે આવીને એ પ્રોબ્લેમ સોલ્વ કરીને જે તે પેશન્ટ જે કોઈ બહારથી આવ્યો હોય તેમને આપણે જે હોમ ક્વોરન્ટાઇન વિશે સમજાવવાનું હોય તે સમજાવવામાં મદદ કરે છે. અચ્છા, છેલ્લા કેટલા દિવસથી તમે આ કન્ટિન્યુ ડ્યુટી ચાલુ છે? 1 મહિનાથી. અને દિવસ અને રાત્રિ દરમિયાન ક્યાં ક્યાં તમે એ રીતના કરો? અમે દિવસ દરમિયાન તો આપણી જોબ ડ્યુટી પર જે કંઈ જે કે જેટલા પેશન્ટની માહિતી આવે છે તે પેશન્ટની અમે તાત્કાલિકમાં વિઝિટ લઈએ છીએ અને રાત્રે પણ જો કોઈ માહિતી આવે તો તેની પણ અમે તાત્કાલિકમાં વિઝિટ લઈએ છીએ.